નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય ગુજરાતી બધા ગુજરાતીની નોટ કાઢો એમાં આપણે પુનરાવર્તન કરવાનું છે તો લખો ઉપર હેડી પુનરાવર્તન પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો શું સૂચના આપી છે અહીંયા સાચો વિકલ્પ પસંદ કરી સાચાની એટલે ખરાની નિશાની કરો તો બાળકો અહીંયા તમને વિકલ્પ આપ્યા છે એમાં તમને સાચો જે જવાબ હોય એની સામે આપણે એક સાચા ખરાની નિશાની કરવાની છે તો પહેલું લખો એક વર્ષને કેટલી ઋતુ છે એક વર્ષની કેટલી ઋતુ છે કેટલી છે ઋતુ એક બે અને ત્રણ કૌશો આપે છે એક બે અને ત્રણ તો આપણે વર્ષની કેટલી ઋતુ છે બાળકો હા કેટલી છે ત્રણ તો આપણે ત્રણ સામે જે ખાનું છે એ આપણે ખરાની નિશાની કરવાની છે બીજું શિયાળામાં શું પડે શિયાળામાં શું પડે ઠંડી ગરમી કે વરસાદ જો કૌંસ આપે છે ઠંડી ગરમી વરસાદ શિયાળામાં શું પડે બાળકો ઠંડી તો આપણે ઠંડી સામે જે ખાનું છે એમાં આપણે ખરાની નિશાની કરવાની છે ત્રીજું ચોમાસામાં શું પહેરાય ચોમાસામાં શું પહેરાય શું પહેરાય બાળકો સ્વેટર રેનકોટ કે પાતળા કપડા શું પહેરાય ચોમાસામાં વરસાદ આવે તો ત્યારે તમે શું પહેરો છો રેનકોટ શું પહેરો છો રેઇનકોટ તો આપણે રેન્કોટની સામે ખરાની નિશાની કરવાની છે તો કરો ચોથું છે કાચી કેરીનો રંગ કેવો હોય છે કાચી કેરીનો રંગ કેવો હોય છે

પંખાની જરૂર ક્યારે પડે છે પંખાની જરૂર ક્યારે પડે છે ક્યારે પડે બાળકો પંખાની જરૂર શિયાળામાં ઉનાળામાં કે ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં કે ચોમાસામાં પંખાની જરૂર ક્યારે પડે ઉનાળામાં આપણે ઉનાળો છે ત્યાં આપણે ત્યાં સામેલીટી કરવાની છે દિવાળીમાં મીઠાઈ કપડાં કોણ લાવે છે દિવાળીમાં મીઠાઈ કપડાં કોણ લાવે છે મામા કાકા પપ્પા તો મી દિવાળીમાં મીઠાઈ કપડાં કોણ લાવે બાળકો હા કોણ લાવે મામા તો આપણે ત્યાં સામે સામે ખરાની નિશાની કરો સાતમું ગાયો ભેંસો કોણ ચરાવે ગાયો ભેંસો કોણ ચરાવે

કોણ હા તો કોણ ચણે કડિયો તો આપણે કડિયા સામે ખરાની નિશાની કરો નવમું છે વાળ કોણ કાપે વાળ કોણ કાપે હા કોણ કાપે દરજી કે કોણ કાપે બાળકો તો સામે ખરાની નિશાની કરો દસમો પપ્પાના બહેનને શું કહેવાય પપ્પાના બહેનને શું કહેવાય બાળકો ફોય શું કહેવાય ફોય માસી કે મામી હા તો આપણે ફોઈ સામે ખરાની નિશાની કરવાની છે તો લખો ફોય ફૂલ છોડ કોણ ઉછેરે છે ફૂલ છોડ કોણ ઉછેરે છે નર્સ ખેડૂત કે માળી કોણ ઉછેરે માળી તો આપણે માળી આપ્યું છે એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે બારમું કાપડ કોણ વણે વણકર ધોબી કે દરજી હા કોણ વણે વણકર આપણે એની સામે નિશાની કરો તેરમું પોલીશ નીચેનામાંથી કયું સાધન વાપરે પોલીશ નીચેનામાંથી કયું સાધન વાપરે લેલું સીસોટી કે સ્ટેટોસ્કોપ હા કયું વાપરે સીસોટી તેની સામે આપણે ખરાની નિશાની કરો ચૌદમું હથોડી કોણ વાપરે હથોડી કોણ વાપરે કોણ વાપરે દરજી સુથાર કે મણકર સુથાર કોણ વાપરે હથોડી સુથાર પંદરમું એરણ કોણ વાપરે એરણ કોણ વાપરે લુહાર સુથાર કે કડો હા કોણ વાપરે લુહાર તો આપણે લુહાર સામે ખરાની નિશાની કરવાની છે તો કરો સામે હચું હવે આપણે પ્રશ્ન બે જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા મૂળાક્ષો પરથી શબ્દો બનાવો શું કીધું છે નીચે આપેલા મૂળાક્ષો પરથી શબ્દો બનાવો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શબ્દ મૂળાક્ષર આપ્યા છે એ પરથી શબ્દ બનાવવાના છે તો આપણે બનાવીએ પહેલું છે કયો મૂળાક્ષર આપ્યો છે બ ઉપરથી કયો શબ્દ બનશે હા કયો બનશે બકરી તો લખો જવાબમાં બકરી બીજું છે શ શ ઉપરથી કયો મૂળાક્ષર આપે છે આપણને શ તો શ ઉપરથી કયો શબ્દ બનશે હા કયો બનશે સસલું લખો સસલું ત્રીજું છે કયો મૂળાક્ષર આપે છે અહિયાં જ તો જ ઉપરથી કયો શબ્દ બનશે जलेबी क्यों शब्द बन से जलेबी चौथो लव लव पर क्यों शब्द बन से बाड़को लखोटी क्यों बन से लखोटी तो लखो शब्द लखोटी पांचमो ન કયો મૂળાક્ષર આપે છે અહીંયા ન તો કયો શબ્દ બનશે નગારું કયો શબ્દ બનશે નગારું છઠ્ઠું છે અહીં કયો મૂળાક્ષર આપે છે ખ તો ખ ઉપરથી કયો મૂળ શબ્દ બનશે ખટારો કયો શબ્દ બનશે खटारो सातमो च च ऊपर थी क्या शब्द बन से चकली क्या शब्द बन से बाड़ो को चकली आठमो छे ज जबला नो ज एनी पर थी क्या शब्द बन से लो, शु बन से जबलू नवमु डर क्यों शब्द बन सबको डमरू क्यों शब्द बन सू दसमु थी क्यों शब्द बन सटाक हाँ। शब्द बन से? ફટાકડા અગિયાર છે ગ કયો મૂળાક્ષર આપે છે અહીંયા ગણપતિનો ગ તો શું શબ્દ બનશે ગણપતિ શું બનશે ગણપતિ બારમું છે ક ઉપરથી કયો શબ્દ બનશે कमल क्या शब्द बन से बड़ो को कमल तेरमू छेचा छा ऊपर थी का शब्द बन से हाँ क्या बन से छत्री तो लक्ष्य शब्द छत्री चौदमू छेता तो ऊपर थी का शब्द बने बड़ो हाँ बन से तलवार तो लोग जवाब मान तलवार पंद्रह मूछे कौन मुलाकात रापे छुई है बड़को प कौन मुलाकात रापे छे प पा। तो पाउ पर ती कौन शब्द बन से पतंग कौन शब्द बन से પતંગ તો લખો જવાબમાં પતંગ સોળમું છે અહીં કયો શબ્દ આપે છે ભ કયો આપે છે અહીંયા મૂળાક્ષર ભ તો ભ ઉપરથી શબ્દ શું બનશે બાળકો ભમરડો સત્તરમું છે મ મ ઉપરથી કયો શબ્દ બનશે શબ્દ બનશે મરચું અઢારમો છે કયો શબ્દ આપ્યો મૂળાક્ષર આપ્યો છે બાળકો ર કયો મૂળાક્ષર આપ્યો છે ર તો ર ઉપરથી કયો શબ્દ બનશે રમકડું કયો શબ્દ બનશે રમકડું તો લખો રમકડું મુ છે વ વ ઉપરથી કયો શબ્દ બનશે વ ઉપરથી કયો શબ્દ બનશે બાળકો વહાણ કયો શબ્દ બનશે વહાણ વીસમું છે શ શરણાઈનો શ તો શ ઉપરથી કયો શબ્દ બનશે શરણાઈ કયો શબ્દ બને બાળકો શરણાઈ પ્રશ્ન ત્રણ નીચેના સગા સંબંધીઓને શું કહેવાય તે લખો શું કીધું છે નીચેના સગા સંબંધીઓને શું કહેવાય તે લખો પહેલું છે મમ્મીની બહેન મમ્મીની બહેનને શું કહેવાય બાળકો માસી શું કહેવાય માસી બીજું છે પપ્પાની બહેન તમે તમારા પપ્પાની બહેનને શું કહો છો શું કહેવાય ફોય તો લખો જવાબમાં ફોઈ ત્રીજું છે નાનીના પતિ તમારા નાની છે એમના પતિને શું કહેવાય હા શું કહેવાય નાના શું કહેવાય બાળકો નાના ચોથું છે મામીના પતિ તમારા મામીના પતિને શું કહો છો તમે હા શું કહેવાય મામા શું કહેવાય બાળકો મામા પાંચમું છે કાકીના પતિ તમારા કાકીના પતિને શું કહેવાય

લખો જવાબમાં તમારા કાકાના દીકરાને શું કહો છો તમે ભાઈ શું કહેવાય ભાઈ આઠમો છે દાદાના પત્ની દાદાના પત્ની તમારા દાદાના પત્નીને શું કહો છો તમે દાદી નમું છે મમ્મીની દીકરી શું કીધું છે મમ્મીની મમ્મીની દીકરી તમારા મમ્મીની દીકરી તમાર શું થાય બહેન શું કહેવાય બહેન દસમું છે માસીના પતિ માસીના પતિ તમારા માસીના પતિને શું કહો છો હા શું કહેવાય માસા અગિયારમું છે ફૈબાના પતિ તમારા ફૈબા છે એમના પતિને તમે શું કહો છો શું કહેવાય ફુવા શું કહેવાય ફુવા બારમું છે ભાઈના પત્ની ભાઈના પત્ની તમારા ભાઈના પત્નીને શું કહો છો તમે હા શું કહેવાય ભાભી હવે બાળકો જોઈએ પ્રશ્ન ચાર પ્રશ્ન ચાર નીચેની હકીકત કઈ ઋતુને લાગુ પડે છે તેની સામે ઋતુનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે ઋતુ જે લાગુ હકીકત આપી છે એ તમારે જે ઋતુનું લાગુ પડતી હોય એ ઋતુનું નામ લખવાનું છે તો પહેલું છે ટોપી પહેરવાની મજા પડે ટોપી પહેરવાની ક્યારે મજા આવે હા ક્યારે મજા આવે બાળકો શિયાળામાં તો સામે ઋતુના નામ લખો શિયાળો બીજું છે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે આઈસ્ક્રીમ ખાવાની ક્યારે મજા આવે તમને ઉનાળામાં ક્યારે મજા આવે છે ઉનાળામાં તો લખો જવાબમાં ઉનાળો ત્રીજું છે પલળવાની મજા પડે તમને પલળવાની બહુ મજા આવે છે ને કઈ ઋતુમાં તમને મજા આવે પલળવાની હા ચોમાસા વરસાદ આવે ત્યારે તમને પલળવાની મજા આવે છે તો કઈ ઋતુ કહેવાય ચોમાસું લખો જવાબમાં ચોમાસું છે તાપણે તાપવાની મજા પડે તાપણે તાપવાની મજા પડે તાપણે તાપવાની ક્યારે મજા પડે બાળકો હા ક્યારે મજા આવે શિયાળામાં ઠંડી હોય ત્યારે તમે ઘરે તાપણું કરો છો ને હા તો લખો જવાબમાં શિયાળો પાંચમો છે સ્વેટર પહેરવાની મજા પડે સ્વેટર પહેરવાની ક્યારે મજા આવે બાળકો હમ શિયાળામાં ક્યારે મજા આવે શિયાળામાં સ્વેટ બહુ ઠંડી લાગે તો તમે સ્વેટર પહેરો છો ને હા તો લખો જવાબમાં શિયાળો છઠ્ઠું છે છત્રી ઓઢવાની મજા પડે છત્રી ઓઢવાની ક્યારે મજા આવે બાળકો હા ચોમાસામાં સાતમું છે બહાર ફરવા જવાની મજા પડે બહાર ફરવા જવાની ક્યારે મજા આવે તમને વેકેશનમાં એટલે

રેનકોટની મજા પડે રેન્કોટ પહેરવાની ક્યારે મજા આવે બાળકો હં ક્યારે તમે પહેરો રેન્કોટ ચોમાસામાં તો લખો જવાબમાં ચોમાસું નવમું છે ઠંડા પાણીમાં નાહવાની મજા પડે ઠંડા પાણીમાં નાહવાની મજા પડે ઠંડા પાણીમાં તમને ક્યારે નાહવાની મજા આવે છે ઉનાળામાં ક્યારે મજા આવે છે બાળકો ઉનાળામાં તો જવાબમાં લખો ઉનાળો તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા એક બે અને ત્રણ અને ચાર પ્રશ્નો શીખ્યા એ ચારે ચાર પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખવાના છે અને યાદ પણ કરવાનું છે એ તમારું લેશન